સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખા ગામનો સરપંચ અને ભાજપના અગ્રણી હિતેશ કાંતિલાલ જોશી કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 50,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્રાન્ચના હાથે રંગે હાથે ઝડપાઈ જતા ભાજપના આંતરિક રાજકારણમાં ખરબડાટ મચી જવા પામી છે। કામરેજ તાલુકા ભાજપના મહામંત્રી રહી ચૂકેલા અને હાલમાં જોખા ગામના સરપંચ હિતેશ જોશીએ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવનાર કોન્ટ્રાક્ટર પાસે અગાઉ બે વખત લાંચના રૂપિયા લીધા બાદ તેને ઘર બોલાવીને 50,000ની વધુ લાંચ માંગી હતી। જો કે આ અંગે ફરિયાદી કોન્ટ્રાક્ટરે એન્ટી કરપ્શન બ્રાન્ચને ફરિયાદ કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં સરપંચ હિતેશ જોશી લાંચના રૂપિયા લેતા રંગે હાથે ઝડપાઈ જવા પામ્યો હતો।